अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। गाइए छे के कषाय वाणी ने वर्तन मोटी हिंसा, जगत चलावे छे मननी हिंसा। तो आपणे मन थी जे बधा भाव थाय छे तेज हिंसा छे। भाव मन, द्रव्य मन ने द्रव्य मन માં તો ઉકલે વિચારો, ભાવ મન, ભાવ મન માં તમે એટેચ થયા છો, દ્રવ્ય મન તો એટલે કઈ પણ ઘટના બને છે એટલે આપણને તરત અંદર ભાવ ઉત્પન્ન થાય છે અને એનાથી જ આપણે હિંસા કરીએ છીએ, તે જ આપણે બચવાનું છે મનની હિંસા। કૈરા શું કહે છે, કસાઈ વાણી ને વર્તન મોટી હિંસા, પણ જગત ચલાવે છે મનની હિંસા। અરે કુદરત, અરે કુદરત શું કહે છે કે આ હિંસા તો તારી ફરજિયાત છે, વાણી વર્તન ની એ ખરેખર હિંસા નથી, પણ ખરી હિંસા કઈ છે, ભાવ હિંસા। કુદરત તમારા ભાવ નું ફળ આપે છે, જેવો ભાવ તેવો। કુદરત ક્રિયાનું ફળ આપતી નથી, કારણ ક્રિયા ઇટ સેલ્ફ ફળ છે, ગયા અવતારના કર્મ નું ફળ છે। તમે જન્મ્યા એ પણ કર્મ ફળ છે, જીવો છો એ પણ કર્મ ફળ, અને મૃત્યુ થાય એ પણ કર્મ ફળ। એટલે ફળ નું ફળ ના મળે, પણ ફળ ભોગવતી વખતે ભાવ શું છે એનું ફળ કુદરત પાછું સમજાય છે। એટલે કસાઈ વાણી ને વર્તન મોટી હિંસા જગતના લોકો છે, પણ કઈ હિંસા ચલાવે છે, મનની હિંસા ચલાવે છે। કુદરત મનની હિંસા ચલાવતું આ ચલાવે છે, કારણ કે આ ફરજિયાત છે। કુદરતના જ્ઞાન મનોચન કાયરી હિંસાની હિંસા ગણતા નથી, કારણ કે સંજોગો જ કુદરત આપે છે। પણ જે તમે ભાવ કરો છો તે વખતે એ તમારો પોતાનો પુરસાદ છે, એનું કુદરત નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ। તમે શું કહેતા? તો આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ, તમે પૂછો, હું પૂછું, આ પૂછે, આપણે એક જાતનું કર્મફળ છે ને, ત્યારે જ આ પ્રશ્ન પૂછું તે કર્મફળ છે, કારણ કે નહીં તો આ પ્રશ્ન મને ઉદ્ભવે જ શું કરવા, શું કરવા। ઘણા લોકો બેઠા જ હોય છે એટલે પ્રશ્ન ઉદ્ભવતા હોય, ન પૂછે, એ ફળ છે એક જાતનું, અને અમે પૂછીએ એ ફળ છે। પણ એ પ્રશ્ન પૂછવાનો ભાવ ક્યારેક મનમાં આવ્યો હોય, એટલે ક્યારેક પરીક્ષા આપી હોય ત્યારે આજે પ્રશ્ન પૂછે, તો એ ભાવ કયો જ હોય કે એને લીધે અમે આ પ્રશ્ન પૂછીએ, જસ્ટ અને એવરેજ કહું છું, આગલો ભાવ, અને આગલો ભાવ હોય એવો કંઈક ભાવ કર્યો હોય કે મને સાચા અનુભવી પ્રાપ્ત થાય, ને જેના થકી મને કાયમી સમાધાન મળે, કેવું મળે, કાયમી સમાધાન, પછી કોઈ મારે સમાધાન લેવું પડે નહીં, એવો ભાવ કર્યો હોય તો કુદરત તમને એવા સંજોગો જ આપે, ને સંજોગો આપ્યા પછી તમારા મનમાં રહેલી ક્વેરી છે ને એ પૂછવાના સંજોગો પણ જ આપે, અને એ ભાવ આ જન્મમાં કરી શક્યો કર્યો હોય એવો એનો ઉપર અત્યાર ના આવે, આ ભાવના કરેલા ભાવનો ઉપર અત્યારે આવે। કુદરતનો કાનૂન એવું કહે છે કે તમે કુદરતનો કાનૂન એવું કહે છે કે તમે જન્મ્યા ને એ પહેલા તમારા આયુષ્ય કર્મ નક્કી થઈ ગયું છે, આયુષ્ય કર્મ ને આધારે શ્વાસ નક્કી થઈ ગયા છે, અને શ્વાસ ને આધારે તમારા કર્મના ભોગવટા નક્કી થઈ ગયા છે। જન્મ્યા પહેલા આખી તમારી ફિલ્મ તૈયાર થઈ ગઈ છે, જન્મ તારે ખાલી પ્લે થાય છે। હવે આજે તમે જો કોઈ નવું કર્મ બાંધો, આયુષ્ય ને શ્વાસ ક્યાંથી લાવો, કાંઈ પેલું તો ફિક્સ થઈ ગયું છે, એવું નથી। અમે 5, 10, 15, 20 વર્ષની જે આપણી ઉંમર હોય, અને વડીલોના હિસાબે ઘણા સાધુ સંતોના જે એ વખતના સંતોનું ક્વોલિટી જુદી હતી, સંતો એ સંતો જ હતા કે ખરેખર જ્ઞાન આપતા, એના જે આપણા મનમાં ભાવ પડ્યા હોય, જે બીજ નાખ્યા હોય, પછી એ સંતો તો જતા રહ્યા, આપણે સંસારમાં પડી ગયા, બાળ બચ્ચાવાળા ધંધા વ્યવહાર ઘણી જાતના કપટો કર્યા કે રમત રમી કે વ્યવહાર કર્યો, પણ એ બીજ તો છે, એટલે એ ભાવ ત્યારે પડ્યા હોય કોકની વાણી સાંભળીને। જ્ઞાની જ્ઞાનીનો પ્રકાર અલગ હોય છે, પણ છતાં એમના પ્રમાણે એમણે જે વાણી આપી કે બેટા બીજાનો અહિત ન કરતો, એ એક જાતનો ભાવ આપણને પડ્યો, પછી તો અહિત થયું હોય તો આપણને ખબર ન હોય, પણ આજે એ સમય પાછો આવ્યો હોય કે ભાઈ આપણે આ પ્રશ્ન પૂછ્યો કે આ અહિત કર્યું, એ આ જન્મના ભાવ હોય શકે એવું, એટલે એ ભાવ ના કહેવાય, એ આ જન્મના ઉકલતા સંયોગો કહેવાય, તે વખતના સંજોગો, વચ્ચેના સંજોગો, આજના સંજોગો અને આવતીકાલના સંજોગો, પણ બધા ઉકલતા જ છે, કોરિલેટેડ હોઈ શકે પણ છે ઉકલતા, કેવા છે, મા બાપ મળવા, જન્મ થવો,
ભાઈ બહેન મળવા, ભણવું, લગ્ન કરવા, પત્ની મળવી, બાળકો મળવા, બાળકોને ભણાવવા, એને લગ્ન કરવા, એના છોકરા થવા, આ બધા કો રિલેટેડ સરકમસ્ટાન્સીસ છે. એમાં આજે કશું આપણે કરતા છીએ એવું માનવું નહીં. કો રિલેટેડ સમયે સમયે ઉકલે છે. શું છે? વીટેલું શું થાય છે? ઉકલે છે. એટલે કોઈ જગ્યાએ હું બાંધું છું એવું માનવું નહીં. ઉકલી જ રહ્યું છે. શું છે? વીટેલું જ. આપણી લાઈફ ઉકલતી ફિરકી છે. શું છે? જોડવાનો પ્રયત્ન કરું છું. આ લોકોની વાણીને લીધે હું આટલો હજુ સુધી બગડ્યો નથી. એવું લાગે, એવું લાગે. પણ એટલે એટલે સમજવાનું કે જીવન જીવન એ વહેતા પાણી જેવું છે અને સતત વહેતું છે. કેવું છે? જેમ શ્વાસોશ્વાસ સતત ચાલે છે, અટક્યા વગર અટકે છે કોઈ દિવસ? એમ આપણું જીવન પણ ચાલ્યા જ કરે છે. જાગો, ઊંઘો, સુખી થાવ, દુઃખી થાવ, ગમે તે કરો, પણ તમારું જીવન પસાર થઈ જ રહ્યું છે પાણીની જેમ. માટે જ્ઞાનીઓ કહે છે કે ચેતો, જાગો. આ જગતમાં તમે ઊંઘવા નથી આવ્યા, જાગ્રત થવા આવ્યા છો. કેટલા અવતાર સુધી આમ ભટક ભટક કરશો? જાગો, અને તમારા માટે જાગવાનું છે, બીજા માટે નહીં. તમે પોતે જ પરમાત્મા છો, તમે પોતે ભગવાન છો, પણ તમે તમને તમારી જાતને ભૂલી ગયા છો અને માટે આ ભટક ભટક કરવું પડે છે. આ મોહવાળા સુખમાં, માનેલા સુખમાં, માર ખાધેલા સુખમાં, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, કસાયવાળા સુખમાં તમારે ફરજિયાત ભટકવું પડે છે. તમે એમાં ના કીધું, કોઈ સુખી હોય તો આપણને ખબર કેમ? કારણ કે આ તો બધું આર્ટિફિશિયલ છે ને. આ સુખમાં કોઈને વાંધો નથી આવતો, આ સુખમાં વાંધો આવે છે. માટે જ્ઞાની તું ક્યાં અવતાર સુધી તું ભટક ભટક કરીશ કે છે? આવા માનેલા સુખમાં. કયું સુખમાં? માનેલા સુખ કેવા છે? એક સુખ ઉપર 50 જણનો દ્રષ્ટિ છે. મારે આ જોઈએ, મારે વસ્તુ એક જ છે. દ્રષ્ટિ કેટલાની છે? 50. હવે શું થાય? એમાં બે જાતની દ્રષ્ટિઓ છે. એને મળ્યું એવું મને મળો એવું નથી હોતું. એને મને ન મળ્યું એને ન મળવું જોઈએ, એવું હોય બંને હોય. એટલે જાણું કે આવી રીતે જ્ઞાની કે છે કે નથી આ જગતમાં પડવા જેવું. કેટલા લોકોનો આરોપ છે. શું છે? આપણે સંત પુરુષોને બીજા બધા આપણે ઘણી બધી કથાઓ કે ઘણું બધું આપણે સાંભળીએ છીએ, પણ સ્વામીજી આપની જે સમાધાન જે શબ્દ છે એ બહુ ઇફેક્ટિવ છે કે એ આપણને ક્યાંય નથી મળતું કે જે આપણને ખરેખર સમાધાન થવું જોઈએ. આ એકવાર એમાંથી ત્યારે આપણે એમાંથી બિલીફોમાંથી આપણે છૂટતા જઈએ, એક રસ્તો મળે પછી. સમાધાન ના મળે ત્યાં રસ્તો ક્યાં મળે? બહુ જ ગ્રેટ આમ વર્ડ છે કે સમાધાની, બહુ જ છે. એટલે દાદા ભગવાનને બે શબ્દો આપણે કહે, જગતના સર્વજીવો સુખ અને શાંતિને પામે, જગતના સર્વજીવો મોક્ષને પામે. અમે સમાધાન શબ્દ ઉમેર્યો છે. એ બહુ જ અદ્ભુત શબ્દ છે. સમાધાન વગર મોક્ષ કેમ ન થાય? કેમ ન થાય? આપણા જીવને સમાધાન એકવાર થઈ જાય કે નહીં, બરાબર છે, આ સાચું છે, આ આ વસ્તુ ખોટી છે કે આ સાચું છે, એ સમાધાન આપણો અંદરનો આત્મા અનુભવે છે. ચોક્કસ. અને તો જ પ્રગતિ થાય. હા, તો જ પ્રગતિ થાય. અને એ શબ્દ બીજે સાંભળવા નથી મળતો. ત્યાં દાદાનું જ્ઞાન ને અદ્ભુત એમાં બળ મળે છે આપણને. જી 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 જી. કે સમાધાન બહુ મોટો શબ્દ છે. એટલે અમારી આ શોધખોળ હતી કે ભાઈ લોકોને સમાધાન ના થાય તો શું કરવાનું. અને અમારા કુદરતી એવો ભાવ પણ લઈને આવતા ગયા હતા કે લોકોને એવા સાદા સીધા સરળ શબ્દોથી, સરળ સિદ્ધાંતોથી, સરળ દાખલાથી લોકોને સમાધાન મળે. અઘરા અઘરા શબ્દો નહીં, અઘરી અઘરી ભાષા નહીં. લોકોને બહુ ઊંડા ઉતરવું પડે, બહુ વિચારવું પડે, બહુ જ્ઞાન જોઈએ એવું જરૂરી. સરળ ભાષા. કેવી ભાષા? સરળ. એટલે કુદરતી મારી ભાષા પણ એવી એકદમ સરળ, કોઈ ઓર્નામેન્ટલ લેંગ્વેજ નહીં, કોઈ ડેકોરેટિવ ભાષા નહીં. પ્રશ્ન પૂછાય, એમને પૂછ્યો, આપણે પૂછ્યો, ગમે એ પ્રશ્ન પૂછાય, તમારો બધો મેં જોઈ. એમાં તમારે ઓલો બુક્સ કેવું રેફર નથી કરવું પડતું? જરૂર. અમારો પોતાનો અનુભવ છે. આપણે કહી દઈએ ગાઈડમાં 55 ના પાના પર 54 મો ફકરો આ અંદરથી એવો સરળતાથી નીકળી જાય અને ખરેખર હજાર
એ એ મગજમાં જે સમાધાન શબ્દ વાપર્યો ને એવો પ્રશ્ન ભલે બીજાનો હોય પણ એ જે સમાધાન થાય છે ને એમાં ઠંડક વળે છે કે ચાલો હવે આપણે આ રીતે પ્રયત્ન કરીએ. એ પ્રયત્ન કરવાનો રસ્તો તો ચિંધે જ છે. ચોક્કસ પછી આપણે મન સ્વીકારી લે છે એ સમાધાન બોલાય છે. એ ખરેખર એ જે તમે બોલો છો પછી અમે અંદર સ્વીકારી લે છે. નહીં બરાબર છે. એટલે લાચારી નથી યાર. બીજી બધી જગ્યાએ આપણને ચમત્કાર કે આ રીતે કે એના વધારે ને વધારે પ્રેશર દઈને જે એ લોકો પ્રૂવ કરવા માંગતા હોય અઘરી ભાષા છે કે ચમત્કાર છે કે એને ભગવાનને નામે છે પણ એ સમાધાનને નથી પામતું. આપણી ભાષા લોકોના હાર્ટ સુધી પહોંચે. આપણે બ્રેનને પાવરફુલ નથી બનાવવું, હાર્ટ એને ફીલ થવું જોઈએ. એની બુદ્ધિ પાવરફુલ ના થવી જોઈએ, ફીલ થવું જોઈએ. ના ધીસ કરેક્ટ. સ્વામી તમારી ભાષા એવી છે ને શીરા જેવી ઉતરી જાય છે અંદર. અમારે બહુ બુદ્ધિ વાપરવાની જરૂર પડતી નથી. કેટલાક ની ભાષા આપણે સમજવી પડે કે શું કે છે. તમારી ભાષામાં હોતું જ નથી, સીધું જ સમજાઈ જાય છે. અને ઘણા તમને તો એવું થયું છે એટલે આજે હું તો આજે પ્રશ્ન પૂછું છું. ઘરે તો સાંભળતા જોઈએ જે છે. એટલે તમારી જ્યાં સભા હોય, સત્સંગ મળતો હોય, ત્યાં ઘણા વ્યક્તિઓ એવી હશે કે ખાલી તમને સાંભળીને જ સમાધાન પામે છે. પ્રશ્નો પૂછવાની એમને જરૂર નથી પડતી. કારણ કે મનમાં એને ભાવ તો હોય જ કે મારે મોક્ષ તરફ આગળ વધવું છે. અને એમાં એ ટાઈમે બરાબર સંજોગો ભજ્યા ને તમે આવ્યા ને તમારે પ્રશ્ન કોઈ કે પૂછ્યો ને તમે જવાબ આપ્યો, ગોઠવાઈ જાય છે એને. એટલે ઘણા બધા લોકો છે. એક મહાત્મા હમણાં છે, હજુ મને મળ્યા નથી. એ રિટાયર્ડ ગવર્મેન્ટ અધિકારી છે ગાંધીનગરના. એને આપણા યુટ્યુબમાં સત્સંગ સાંભળ્યા અને પછી એને પુસ્તક મળી, એક અને બે પીડીએફ. એટલે એના દીકરા પાસેથી એને પ્રિન્ટ આઉટ લીધું. રિટાયર માણસ છે, સુખે માણસ છે. અને ડૉક્ટર બહુ બંને ડૉક્ટર છે. દીકરો અને બહુ બંને ડૉક્ટર છે. ઇઝ વેરી રિચ મેન. અહીંયા રિટાયર તરીકે અહીંયા આવ્યા છે. દીકરાએ બોલાવ્યું કે તમે અહીં આવો. એના વાઈફ છે ને, એટલે કે છે હું અહીંયા રહેવું છું કે છે. અનુકૂળ આવે તરફ ઇન્ડિયા જવું પાછું અહીંયા રહીશ કે છે. એટલે છોકરાને કે ચિંતા નહીં, છોકરો એકનો એક છે. એટલે કે તમે અહીંયા આવો તો મને ચિંતા નહીં કે છે. ઇન્ડિયા તો મારાથી અવાય નહીં. મારો એટલે દેટ ઇઝ ધ રીઝન. અહીંયા તમને જેમ જીવવું હોય જીવો. તો એ ભાઈએ ફોનમાં આપણને કાગળ મેસેજ હજુ મળ્યા નથી, મને ખાલી સાંભળીને જ એને કીધું છે. અને 5-10 વસ્તુઓ લખી છે કે આ દુનિયાની અંદર સંસાર કોણે કહેવાય એની સરળ ને સીધી વ્યાખ્યા જો તમે ના આપી હોત ને તો આજે અમને ના સમજાય કે સંસાર કોણે કહેવાય. તમે સંસારની કેવી વ્યાખ્યા આપી છે કે વહેતું નદીનું પાણી હતું અને એ પાણીમાંથી મેં ઢોલ ભર્યું અને મેં કીધું મારું છે, ત્યારથી સંસાર શરૂ થશે. હવે કેટલી સિમ્પલ ડેફિનેશન એમ. કોઈ આપણે કીધું સંસાર તો કેટલું અઘરું લાગે લોકોને કે સંસાર સમજાવો કેમ નો. પણ તમે કીધું કે પેલું નદીનું વહેતું પાણી હતું એમાંથી ડોલ ભરીને હું બોલ્યો કે મારું છે, બસ ત્યાંથી સંસાર છે કુદરતનું. પણ મેં શું માન્યું, ત્યારથી મારો સંસાર શરૂ થયો. એટલે તમે આટલી સુંદર વ્યાખ્યા આપી છે ને, અને એટલી પરફેક્ટ છે ને કે ભલ ભલાને કોઈ એમાં ઓર્નામેન્ટલ શબ્દની જરૂર નહીં, કોઈ ભાષાની જરૂર નહીં, એવી કંઈ અલંકારિક ભાષો કે શાસ્ત્રોક્ત શબ્દોની કોઈ જરૂર નથી. પછી એને કીધું તું, પછી એને બીજો મેસેજ મોકલ્યો હતો કે એ બધે વૈષ્ણવ છે. એને કીધું કે અમે તો એવું સાંભળ્યું હતું કૃષ્ણ ભગવાન દ્વારા ગીતામાં કે સંભવામી યુગે યુગે. એટલે એમ કે હવે આ કળિયુગ આવ્યો છે એટલે પાછા ફેરથી નવા કૃષ્ણ ભગવાન આવશે, યુગે યુગે જન્મ લેશે અને આપણે ત્યાં સુધી રાહ જોઈએ એમ ત્યાં. ત્યારે તમે કીધું કે તમારા એક જ વાક્યથી અમારી ભ્રમ ખુલી ગયો, તૂટી ગયો કે આ જગતમાં રામકૃષ્ણ મહિર પણ પોતાની ઈચ્છાથી જન્મ લઈ શકતા નથી, એના કર્મ ભોગવવા માટે ફરજિયાત જન્મ લેવો પડે છે. એટલે આ ભ્રમ અમારો તૂટી ગયો. અને તમે એ પણ કીધું સંભવામી યુગે યુગે, એટલે એના જેવા જ્ઞાની સમયે સમયે પાકે છે એને યુગે યુગે કહેવાય. એ નથી આવવાના અને એમની ઈચ્છાથી આવતા પણ નથી. એટલે કે આ કેટલું સુંદર, કેટલા લોકોની ભ્રાંતિ એનાથી તૂટી જાય ખાલી. અમે તો ખરેખર અક્રમ માર્ગ પાયમાં એનો મનને બહુ જ અહેસાસ થાય છે કે ક્રમિકમાં તો હતા જ અને પછી દાદાના માર્ગે અક્રમ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ ધીરે ધીરે બધા માર્ગો આપણે જોઈએ કે ક્રમિકમાં જ પાછા ટ્રાન્સફર થતા હોય એવું થાય છે. પણ જ્યારે તમને સાંભળ્યા
ત્યારે એવું લાગ્યું કે ખરેખર અક્રમ વિજ્ઞાન ને પામ્યા છીએ. રિયલી રિયલી ખરેખર આ મુક્તિના માર્ગ માટેનું એકદમ સિમ્પલ, સરળ ને સહજ, કોઈ પણ જાતની આટી ગુટી વગરનું બીજી કોઈ પણ જરૂર રહેતી નથી. ત્યારે છેલ્લું વિજ્ઞાન પામી લઈએ પછી આ બધી ગૌણ બની જાય છે. મને કે મને ન્યુયોર્કમાં ત્યાં ઘડી 2016 ત્યાંના ન્યુઝપેપર વાળાએ પૂછેલું કે સ્વામીજી તમારા ફોલોઅર્સ કેટલા, તો મેં પૂછ્યું એક જ ફોલોઅર છે ને એક જ ગુરુ છે. તો કે એક ગુરુ તો સમજ્યા પણ એક જ ફોલોઅર છે મૂકું આ. તો કે કોણ એક ફોલોઅર? મૂકું આ ફોલોઅર છે ને આ ગુરુ છે. તો પછી મને કે આ બધા તમારી સાથે છે કોણ છે? મેં કહું હું પોતે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છું ને એ લોકોને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. હું ગુરુ છું નહીં અને હું શિષ્ય બનાવતો નથી. દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. મારું કામ, મારું કામ તમારું સામર્થ્ય, તમારી શક્તિ એને ખુલ્લી કરવાનું છે. હું હેન્ડીકેપ બનાવવા, લાચાર બનાવવા નથી આવ્યો. હું તમને સમર્થ છો, તમે એ સામર્થ્ય તમારું ખુલ્લું કરવા આવ્યો છું. હું બતાવવા આવ્યો છું કે તમે પોતે જ સમર્થ છો, તમે પોતે જ પરમાત્મા છો, તમે પોતે જ અનંત શક્તિ વાળા છો. ખાલી આવરાય છે અને શું કરવાની છે? ખુલ્લી કરવાની. ખ્યાલ આવી ગયો? અને ખુલ્લી કરવાનું હું તમને માર્ગ બતાવું છું. હું શક્તિ આપતો નથી. અને ત્યારે મેં કીધું છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્ઞાન આપી શકે નહીં, ઓપનર થઈ શકે, ક્રિએટર ના થઈ શકે. અમે વાત કરી છે બરાબર છે. રામકૃષ્ણ મહે પણ ક્રિએટર ના થઈ શકે, ઓપનર થઈ શકે. બાકી જો ક્રિએટર હોય ને તો રામ સાથે સીતાએ મોક્ષે ગયા હોય, પણ ના ગયા. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે ને, ઇટ્સ માય ઓન ચોઇસ. જો હું લઈ જતો હોઉં તો બધાને લઈ જઉં, પણ એવી સત્તા કુદરતે કોઈને આપી નથી. તારે જેવું વસ્તુ જઈ શકે, બીજાને જોઉં છું કે નહીં એની ચોઇસ છે. પણ તમે દાદાનું સંપૂર્ણ કામ કર્યું છે કે તમે જીવતા મંદિરો ઉભા કર્યા છે. ધેટ ઇઝ માય માય મારા લાઈફનો ગોલ જ આ છે. અને હકીકતમાં તમને કદાચ કોઈ વ્યક્તિ પાછી ભેગી ના પણ થાય તો અમને કઈ વાંધો નથી. અમે ભેગા થયા પણ કદાચ ના પણ થાય તો પણ એ વ્યક્તિને ખ્યાલ તો આવી જ જાય છે કે મારે કયા રસ્તે જવું છે. ઓય એટલે જે તમે કીધું ને, અને તમે બધાને માર્ગ ચીંધી દો છો. બસ બસ ટકોરો વધતા જાઓ છો. અને લગભગ હું એવું માનું છું કે એ લોકો પણ જે તમારા ટચમાં આવ્યા છે ને એ પુરુષાર્થમાં પાછા નહીં પડે. કદાચ વર્તાય નહીં આપણને, બહાર ના દેખાય, વર્તાય નહીં. કારણ કે હવે અમે કોઈને મળતા જ ન હોય ગામમાં, તો કોઈને ખબર ન પડે કે શું છે. પણ અંદરની જે આપણે ખ્યાલ આવી જ જતો અંદરની પરિણતિ, પુરુષાર્થ, દ્રષ્ટિ બધું પણ ફરક થયો છે. તમને જાતે ફીલ? યે જાતે ફીલ. કદાચ કોઈ કહે કે ના કે, પણ તમને તો ફીલ થાય. બસ કોઈને કહેવાનો એ બાજુ સર્ટિફિકેટ થઈ ગયું. મેં પહેલા જ કીધું કે અનુભવી પુરુષને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. સર્ટિફિકેટ જેને આપવું હોય એના માટે આપે, અમારે સર્ટિફિકેટની જરૂર નથી. જેમ રામકૃષ્ણમાં આવીને કોઈના સર્ટિફિકેટની જરૂર ના હોય, તમે સ્વીકારો તોય તમારા માટે, ના સ્વીકારો તો તમારા માટે. એમને સર્ટિફિકેટની જરૂર નથી, એમને જે અનુભવ છે એ છે. તમે સ્વીકારો છો તમારા માટે, નથી સ્વીકારતા તોય તમારા માટે. એમને કોઈ ફેર પડતો? પણ આવું કોણ બોલી શકે સાહેબ? પરમાત્મા પ્રગટ કરવા આવ્યા છે આવું બોલું, એ જેવી તે વસ્તુ છે સાહેબ, કોઈ બોલી શકે? કોઈ લાલચું હોય તો બોલી શકે? બોલી શકે? તરત સ્વાર્થ આવી જાય ને બોલીશ ને જોતો અમે કીધું. મને કીધું, મને ઘણા બધા માતાઓ કે મને કે સ્વામીજી તમે તમે જ્ઞાન વિધિ કેમ કરાવતા નથી? ટૂંકમાં જ્ઞાન કેમ નથી આપતા? એ લોકોના સમજણ પ્રમાણે, અમારે સમજણ એવી છે બધા. મેં કીધું હું જ્ઞાન સિવાય કશું આપતો જ નથી, પછી મારે બીજું શું આપવાનું? એટલે પછી એમ કે ના સ્વામીજી અમારે વિધિની વાત કરીએ. શું કે છે? ત્યારે મેં કહું વિધિની વાત સમજો. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ જ્ઞાન આપવાની વિધિ શરૂ કરી હોય, રામે, કૃષ્ણ, મહાવીરે કે એક્સપાયર હોય, વિધિ કોઈ દિવસ સનાતન સત્ય ના હોય. દરેક અનુભવીની રીત મૌલિક હોય, અને હું એ મૌલિક રીતને ફોલો કરું તો હું પરંપરાગત માર્ગને ફોલો કરું છું મારા એક્સપિરિયન્સ વગર.